નમસ્કાર દોસ્તો શિક્ષક અભિરુચિ કસોટી ટાટ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આજે એમના મહત્વપૂર્ણ એમસીક્યુ આપણે જોવાના છે દોસ્તો તમે પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો જેઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કોને આપેલો છે મેકલેન્ડે આપેલો છે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો છે મેસ્લોએ આપ્યો છે બે વિષયો સંપૂર્ણ સમાન હોય તો સંક્રમણ કેટલું થાય સો ટકા સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન કુટ પ્રશ્નો શીખવવામાં કામ લાગતું નથી આ કયા પ્રકારનું સંક્રમણ છે શૂન્ય સંક્રમણ છે સાયકલ ચલાવતા આવડે તો સ્કૂટર શીખવું સરળ બને આ કયા પ્રકારનું સંક્રમણ છે હકારાત્મક સંક્રમણ કારક અભિસંધાનનો સિદ્ધાંત કોને આપ્યો છે સ્કીનરે આપ્યો છે કારક અભિસંધાનને ક્રિયા પ્રસુત અભિસંધાન પણ કહે છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે પાવલોએ આપ્યો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે થોર્ન ડાયકે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો હતો એ કૂતરા ઉપર પ્રયોગ થયેલો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો હતો બિલાડી પર અધ્યયનમાં તર્ક બુદ્ધિ અને સૂઝની જરૂરિયાત નથી એવું કયા મનોવૈજ્ઞાનિકે કહેલું છે સ્કીનરે તત્પરતા અસર અને પુનરાવર્તનનો નિયમ કોણે આપ્યો હતો થોન ડાયકે અધ્યયન પ્રક્રિયામાં સુદ્રઢકનો ઉપયોગ કરવો જોઈએ આવું કોણે કહેલું છે થોન ડાયકે સ્કીનર અને પાવલોએ કહેલું છે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય છે તેને શું કહેવામાં આવે છે ઉદ્દીપક ઇવાન પાવલો કયા પ્રકારના મનોવૈજ્ઞાનિક હતા તેઓ વર્તનવાદી હતા થોન્ડાએ કયા પ્રકારના મનોવૈજ્ઞાનિક હતા તેઓ જોડાણવાદી હતા મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને માનવ સંબંધોનો અભ્યાસ કરે છે આવી વ્યાખ્યા કોણે આપેલી છે ક્રો એન્ડ ક્રોએ આવી વ્યાખ્યા આપેલી છે કેળવણી એ માનવ વિકાસની કેવી પ્રક્રિયા છે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે વિકાસ એ નિરંતર અને ક્રમિક રીતે ચાલતી પ્રક્રિયા છે આવી વ્યાખ્યા કોણે આપેલી છે બી એફ સ્કીનરે વિકાસ પર કયા કયા પરિબળો અસર કરે છે વારસો અને વાતાવરણ પ્રયોગ વગરનું મનોવિજ્ઞાન કાળ વિસંગત છે આવું કોણે કહેલું છે કોલિન્સ અને ડ્રીવરે જે બાળકોને માતા પિતા તરફથી સહાનુભૂતિ અને લાડ પ્યાર ન મળ્યા હોય તો તે કઈ સમસ્યાનો ભોગ બને છે તો તે ચોરીની સમસ્યાનો ભોગ બની શકે છે તરુણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સલાહભરી છે તેમને સહશિક્ષણ એ વધારે સારું રહે છે ચિકિત્સા પદ્ધતિ એટલે કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ તરુણાવસ્થામાં કયા પ્રકારનું સ્વતંત્ર આપવું જોઈએ અંકુશિત સ્વતંત્ર તરુાવસ્થાના વિકાસાત્મક કાર્યની યાદીમાં કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે હેવિંગ હર્સ્ટરે આપેલી છે હોલિંગ વર્થ તરુણાવસ્થાના ગાળાને કેવો ગણાવે છે એ નિજ શોધ જેવો છે વિકાસ અને નિરંતર અને ક્રમિક ચાલતી રીતે આ પ્રક્રિયા છે આવું કોણે કહેલું છે તો વિકાસ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા આવું સ્કીનરે કહ્યું છે વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે યુવા અવસ્થામાં યુવા અવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પુખ્તા અવસ્થામાં બાળકોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પ્રતિભાશાળી મંદ બુદ્ધિ શારીરિક અક્ષમ ઊંડી આંતરસૂઝ કયા પ્રકારનું બાળક ધરાવે છે સર્જનશીલ બાળક પચાસ સિત્તેર વચ્ચેનો બુદ્ધિઆંક ધરાવતા બાળકો કયા પ્રકારમાં આવે છે એ નિમ્ન બુદ્ધિ અથવા મંદ બુદ્ધિ પ્રકારમાં આવે છે એકસો સિત્તેરથી થી એકસો નેવ સુધીનો બુદ્ધિ આંક ધરાવતા બાળકો કયા પ્રકારના બાળકોમાં સમાવેશ થાય છે પ્રતિભાશાળી બાળકમાં તેનો સમાવેશ થાય છે જેનામાં વિશિષ્ટ 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 શક્તિઓ બુદ્ધિ પ્રતિભા અને ગુણોનો ધરાવતા બાળકોને પ્રતિભાશાળી બાળક કહી શકાય આવી વ્યાખ્યા કોણે આપેલી છે ટર્મને આપેલી છે મેઘાવી બાળકોમાં કઈ કક્ષાના ગુણો હોય છે તો એનામાં ઉચ્ચ કક્ષાના ગુણો જોવા મળે છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે પેસ્ટોલોજીને અભિક્રમિત અધ્યયન પદ્ધતિ સાથે કોનું નામ જોડાયેલું છે સ્કીનર વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે પુરસ્કાર અધ્યાપન એટલે શું વર્તનમાં પરિ પરિવર્તન ધારણ કરવું એટલે અધ્યાપન નવી શિક્ષણ નીતિના ભાગરૂપ ગુજરાતમાં દૂર અંતર ડિસ્ટન્સ એજ્યુકેશન સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે ઓપન સ્કૂલનો લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે કયું પરિબળ સૌથી વધારે અસરકારક છે એ છે શિક્ષણ સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમોમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે તો એ છે માતા પિતા અને તેના શિક્ષકોનું બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું ટર્મને રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી ગીજુભાઈ બધેકાએ શિક્ષણની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય છે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે વિષય વસ્તુની સંગીન જાણકારી રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ કહેવાશે શૈક્ષણિક ઉદ્દેશ્ય સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે બૌદ્ધિક વિકાસનો એ ભાગ હોય છે પ્રાથમિક શાળા કક્ષાએ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું હોય છે એ બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું હોય છે ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામે ઓળખાતી હતી વર્ધા શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર આજે આપણે શૈક્ષણિક સિદ્ધાંતો બાળ મનોવિજ્ઞાનો અને મનોચિકિત્સકોના જુદા જુદા બાબતો અને એમસીક્યુને આપણે જોયા ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ અગત્યના ટોપિક સાથે કે જે તમારી આગામી પરીક્ષાની અંદર વધારે સરળ રીતે ઉપયોગી થઈ શકે તેવું મટિરિયલ પ્રાપ્ત થાય ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત